થરાદ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાવિહારના મંત્રી અને મામલતદાર કેસાજી પઢિયાનું નિધન થયા બાદ પ્રથમ બેઠક યોજવામાં આવી હતી, જેમાં સરસ્વતી વિદ્યાવિહારના પ્રમુખ ડીડી રાજપૂત અને ઉપપ્રમુખ પથુભાઈ રાજપૂતની અધ્યક્ષસ્થાને કારોબારીની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં તેમની જગ્યાએ તેમના પુત્ર વિક્રમસિંહ પઢિયાની નિમણૂક કરવામાં આવી હતી, જે દરમિયાન સરસ્વતી વિદ્યાવિહારના મંત્રી અને મામલતદાર કેસાજી પઢિયાને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ કારોબારીની બેઠકની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિક્રમસિંહ દેવરાજજી રાજપૂત દ્વારા 11,11,000 રૂપિયા શાળામાં દાન આપવામાં આવ્યું હતું. તેમજ આ કારોબારીની બેઠકમાં કારોબારીના સભ્ય જોગાજી ગોહિલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, શાળાના સંચાલક નાગજીભાઈ રાજપૂત, વનાજી રાજપૂત સહિતના કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા.